આપણે પહેલા અનુલેખન લખ્યું નિબંધ લખીશું જેનું નામ છે ઉનાળાનો બપોર ફકરો પાડી અને નિબંધ લખવાની શરૂઆત કરવાની છે શિયાળાની સવાર આપણને ઠંડીથી નાખે છે તો ઉનાળાનો બપોર આપણને ગરમીથી અકડાવી મૂકે છે ઉનાળાની સવારનું વાતાવરણ ખુશનુમા હોય છે ઠંડક હોય પરંતુ પછી જેમ જેમ સૂર્ય ઊંચે ચડતો જાય છે તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે બપોર થતા આભમાંથી જાણે આગ વરસતી હોય તેવી ગરમી પડે છે જમીન તપી જાય છે ખુલ્લા પગે રસ્તા પર ચાલી શકાતું નથી ધૂળની ડમરીઓ ઉડે છે ગરમ લુ વાય છે તે શરીરને દઝાડે છે સખત તાપને લીધે લોકો થઈ જાય છે રસ્તાઓ પર માણસોની અવર જવર ઓછી થઈ જાય છે ઉનાળાની બપોરે લોકો ઘરમાં પુરાઈ રહેવું પસંદ કરે છે લોકો ગરમીથી રાહત મેળવવા માટે પંખા કે એર કન્ડિશનરનો ઉપયોગ કરે છે કેટલાક લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા પીએ છે કે આઈસ્ક્રીમ ખાય છે બાળકો ઇન્ડોર ગેમ્સ રમે છે શાળા કોલેજોમાં લાંબી રજાઓ હોય છે પંખીઓ તેમના માળામાં ભરાઈ રહે છે પશુઓ અને વટે વટેમાર્ગો ઘટાદાર વૃક્ષોની છાયામાં આરામ કરે છે ભેંસો તડાવ કે નદીના પાણીમાં પડી રહે છે ગોવાડિયા પણ નદી કે તડાવના પાણીમાં नहाવા પડે છે બપોરે ખેડૂતો અને મજૂરો એમનું કામકાજ બંધ રાખી આરામ કરે છે સાંજે વાતાવરણ થોડું ઠંડું પડે છે ત્યારે બપોરના આકરા તાપથી કંટાળેલા લોકોને રાહત થાય છે આકુડ વ્યાકુડ સૌ ચારે કોર બળબડતા જામ્યા બપોર